વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે દાખલાઓ છે સંભાવનાના એના વિશે હવે પછીના દરેક લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું, સમજૂતી મેળવીશું ગણતરી સાથે. બરાબર, તો ખાસ ધ્યાન આપવું અને રકમને ખાસ સમજવી. તો શરૂઆત કરીએ આપણે. સૌ પ્રથમ જે પહેલો આપણો જે લેક્ચર છે સમનો, એમાં એક્ઝામ્પલ નંબર 1 કે 3 અનભિનત સિક્કાઓને એકી સાથે ઉછાળવાના પ્રયોગનો નિદર્શવકાશ લખો. એટલે બહુ સરળ છે, 3 સિક્કા તમે એક સાથે ઉછાળો છો. તો અહીંયા આપણી પાસે 3 સિક્કાના પરિણામ શું હોય? HT, HT અને HT. એચ એટલે હેડ અને ટી એટલે ટેલ. બરાબર, 3 સિક્કાને ઉછાળવાનો નિદર્શવકાશ લખવાનો છે. તો અહીં યાદ રાખજો, ગમે એ નો નિદર્શવકાશ તમને લખવાનું કે. બરાબર, તો પહેલું શું યાદ રાખવાનું કે એની અંદર કુલ કેટલા ઘટકો છે. બરાબર, ઘટકો કેટલા છે? તો કે 2, એચ અને ટી. અને કેટલી વખત એ પ્રયોગ પુનરાવર્તિત કરવાનો? 3 અનભિનત સિક્કા છે ને, તો એની કેટલી ઘાત? 3 ઘાત, n ઘાત આવે. તો આના કુલ જે પરિણામ આવશે ને એ 8 આવશે. 2 ની 3 ઘાત 3 વખત કરો એટલે કેટલા આવે? 8. એ તમને હમણાં ખબર પડશે કેવી રીતના થાય છે. એચ એટલે છાપ અને ટી એટલે કાંટ, ખબર પડી ગઈ ને. તો એનો નિદર્શવકાશ લખવાનો છે. નિદર્શવકાશને આપણે કહીએ છીએ યુ. નિદર્શવકાશ યુ, છગડીયા કૌંસની અંદર લખવાનું હોય છે. બરાબર, આ યાદ રાખવાનું. તો પહેલું શું આવશે, કેવી રીતના નિદર્શવકાશ લખાય? તો પહેલા સિક્કાથી શરૂઆત કરીએ. બરાબર, પ્રથમ વખત સિક્કો ઉછાળો છે, કારણ કે આપણને શું કીધું છે, 3 અનભિનત સિક્કાઓને એકી સાથે ઉછાળવામાં આવે. એટલે ત્રણે સિક્કાને 3 જણા ઉછાળતા હોય તો શું પરિણામ કયા કયા આવી શકે? તો કે એચ આવે. જો અહીંયા એચ, અહીંયા એચ, અહીંયા એચ. બરાબર, પછી બીજું શું મળી શકે? તો કે એચ ટી એચ મળે. બરાબર, શું મળશે? એચ 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 લીધું આપણે, એચ ટી એચ લીધું, ત્યારબાદ શું આવે? તો કે હવે એચ એચની ધ્યાનમાં રાખીને ટી એચ એચ મળે છે. બરાબર, એના પછી શું આવશે? તો કે ટી ટી ટી. પહેલા સિક્કો ઉછાળો, એમાં ટી આવ્યો, બીજા સિક્કામાં ટી આવ્યો, ત્રીજા સિક્કામાં એચ આવ્યો. એવી જ રીતના એચ એચ ટી, એચ ટી ટી, ત્યારબાદ આવશે ટી એચ ટી અને ટી ટી ટી. બરાબર, આવી રીતના પરિણામો મળે આપણને. તો કુલ જે 3 સિક્કા ઉછાળીએ છીએ એની અંદર કેવી કયા પરિણામો મળે છે એનો નિદર્શવકાશ જોવો હોય તો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8. આનાથી એક કંઈ પરિણામ બીજું અલગ આવે નહીં. 3 સિક્કા ઉછાળવાનો નિદર્શવકાશ યુ, અને પહેલાંનો જવાબ આ તમારો બને. બરાબર, 3 સિક્કાને હવે 1 અનભિનત સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો એનો શું નિદર્શવકાશ થાય? આ તમને હોમવર્કમાં, 1 સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે. બરાબર, તો એનો શું નિદર્શવકાશ થાય? 1 સિક્કો કેટલી વખત ઉછળે છે? 2 વખત ઉછળે છે. તો એનો શું નિદર્શવકાશ થાય? આ કોમેન્ટની અંદર લખીને કેવું, બહુ સરળ છે, સિમ્પલ છે. બરાબર, આવડશે દરેકને. તો ત્યારબાદ એવી જ રીતના એક્ઝામ્પલ નંબર 2 તરફ આગળ વધીએ. નિદર્શક સરળથી આપણે શરૂઆત કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, બીજું છે, 2 સમતોલ પાસાઓને એકી સાથે ઉછાળવાના પ્રયોગનો નિદર્શવકાશ લખો. તો હવે અહીંયા કેટલા છે? 2 સમતોલ પાસા છે. બરાબર, તો અહીંયા પાસો જે છે એ 1, એમાં શું હોય પાસામાં, કયા ઘટક, કેટલા ઘટક હોય? 1, 2, 3, 4, 5 અને 6. 6 પરિણામો મળે. પાસો છે 2, બીજો પાસો છે, એમાંય પરિણામ કયા છે? તો કે સેમ, 1, 2, 3, 4, 5, 6 એટલા અંક આવતા હોય. બરાબર ને, પાસા ઉપર. તો કુલ ઘટકોની સંખ્યા કેટલી થાય નિદર્શવકાશના? કુલ ઘટકોની સંખ્યા, ચલો કહો તો મને, કુલ ઘટકોની સંખ્યા અહીં આપણે શીખ્યા આપણે. બરાબર, 2 હતા ને છાપ, 2 પરિણામ આવે સિક્કામાં. તો પાસામાં કેટલા પરિણામ આવે? 6. અને કેટલા છે? તો કે 2 ઘાત. એવી રીતના તો કુલ કેટલા થાય? તો કે 36 પરિણામ આવશે. અહીંયા કેટલા આવશે? 36. ખ્યાલ આવી ગયો ને. તો એનો નિદર્શવકાશ યુ લખવાનો છે. બહુ સરળ છે, જુઓ ધ્યાન આપજો કેવી રીતના. શરૂઆત કરીએ. પહેલો પાસો ફેંક્યો તો પરિણામ 1 આવ્યું, એટલે 1. બીજો પાસો ફેંક્યો એના ઉપર 1 આવ્યું. પહેલો પાસો ફેંક્યો એના ઉપર 1 આવ્યું, તો બીજા પાસા ઉપર 2 આવ્યું. તો જુઓ, 1 1. હવે 1 2 1 3 1 4 1 5 1 6 એવી રીતના લખના હોય. 1 3 1 4 ફટાફટ થાય. બરાબર, 1 5 અને 1 6 થઈ ગયું. હવે ફરીથી આવું શું થાય? તો કે પ્રથમ પાસો ફેંકો છો તો 2 આવે છે.
બીજો પાસો ફેંકો છો તો એક આવે, એવી રીતના બે એક, બે બે, બે ત્રણ, બે ચાર, બે પાંચ, બે છ, બરાબર ને, બે બે, બે ત્રણ, બે ચાર, બે પાંચ અને બે છ, એવી જ રીતના ફરીથી. બેનું થઈ ગયું કમ્પ્લીટ, ત્રણથી શરૂઆત કરી. પ્રથમ પાસામાં અંક ત્રણ આવે ને બીજા પાસામાં અંક એક આવે, એટલે ત્રણ એક, ત્રણ બે, ત્રણ ત્રણ, ત્રણ ચાર, ત્રણ પાંચ, ત્રણ છ, એવી રીતના ચાર એક, ચાર બે, ચાર ત્રણ, ચાર ચાર, ચાર પાંચ, ચાર છ, એવી રીતના પાંચ એક, પાંચ બે, પાંચ ત્રણ, પાંચ ચાર, પાંચ પાંચ અને પાંચ છ, અને છેલ્લું છઠ્ઠું, છ એક, છ બે, છ ત્રણ, છ ચાર, છ પાંચ અને છ છ. એટલે અહીંયા કુલ પરિણામ થઈ ગયા, આ ગણી લો એટલે 36 જ આવે, બરાબર. એકને એક પરિણામ પુનરાવર્તિત થતું હોય નહીં, બરાબર. આ સૌથી મહત્વનું છે. તો આ બે પાસાઓને, સમતોલ પાસાને એકી સાથે ઉછાળવાનો નિદર્શવકાશ કહેવાય. કુલ ઘટકોમાં ખબર પડી કે હવે તમે અહીંયા એક્ઝામ્પલ નંબર ત્રણ, આપણે એવું છે કે એક સમતોલ પાસાને ત્રણ વખત ઉછાળવામાં, જો એક સમતોલ પાસાને કેટલી વખત ઉછાળવા, ત્રણ વખત, તો એનો નિદર્શવકાશ લખો, બરાબર. તો આપણે નિદર્શવકાશની જ લખવો, બહુ મોટો થઈ જશે, બરાબર. પણ એના જે કુલ ઘટકોની સંખ્યા છે, નિદર્શવકાશના કુલ ઘટકોની સંખ્યા કેટલી થાય એ આપણે લખીએ. કેટલા પરિણામ આવે ભાઈ, બે પાસા, એક પાસા, એક સમતોલ પાસાને ત્રણ વખત ઉછાળવાનો છે, બરાબર. તો પાસા ઉપર હોય કેટલા પરિણામ, તો કે છ. કેટલી વખત ઉછાળવાનું જોઈએ, કે ત્રણ વખત. છની ત્રણ ઘાત કરો એટલે કુલ પરિણામ કેટલા આવશે, 200 ને, તો આવી રીતના 216 આવે આવા પરિણામ. તો કેટલું બધું લાંબુ થઈ જાય, બરાબર ને. એવું આવે નહીં, પણ ખાલી સમજવાનું છે આપણે, કમ્પ્લીટ. હવે એના પછીનું એક્ઝામ્પલ નંબર ત્રણ આપણું જે પૂરું થયું, એના પછી એક્ઝામ્પલ નંબર ફોર આગળ વધીએ, બરાબર. શું કીધું છે એક્ઝામ્પલ નંબર ફોરમાં? એક સમતોલ સમઘન પાસો અને એક સમ અનભિનત સિક્કો એક સાથે ઉછાળવામાં આવે તો એનો યાદર્શિક નિદર્શવકાશ લખો. એટલે હવે શું, તો કે એક પાસો, પાસામાં શું હોય, એક બે ત્રણ ચાર પાંચ અને છ હોય, બરાબર. અને એક સમતોલ સિક્કો, એમાં કયા પરિણામ હોય, એચ અને ટી. તો આનો નિદર્શવકાશ લખવાનો આપણને કીધો છે, બરાબર. તો નિદર્શ અવકાશ યુ આપણને લખવાનો કીધો છે, તો શું થાય યુ બરાબર. તો જુઓ, નિદર્શ અવકાશની જે વિગત છે, આ છ છે અને આ બે છે, એટલે કુલ કેટલા પરિણામો છે, છની બે ઘાત, એટલે છ ગુણ્યા બે, બરાબર. એટલે કુલ આવશે 12 ઘટકો આવશે. જુઓ કેવી રીતના થાય, પાસો અને સિક્કો બે એક સાથે ઉછાળવાનો. પાસો ઉછાળો, બરાબર, ધ્યાન આપજો, તો એચ આવ્યો, સોરી, સિક્કો ઉછાળો તો એચ આવ્યો, અને પાસો ફેંક્યો તો એક આવ્યો. ફરીથી સિક્કો ઉછાળ્યો તો એચ આવ્યો, પાસો ફેંક્યો તો બે આવ્યો. એવી રીતના એચ ત્રણ, એચ ચાર, એચ પાંચ, એચ છ, આવું થાય. એવી જ રીતના પાસો ઉછાળ્યો અને સિક્કો ફેંક્યો, તો સિક્કો ફેંક્યો ટી આવ્યા, પાસામાં એક, ટી ટુ, ટી થ્રી, ટી ફોર, ટી ફાઇવ, ટી સિક્સ. ગણી લો, છ દુબાર થઈ ગયા કુલ ઘટકોની સંખ્યા, પરિણામો યાદચ્છિક નિદર્શવકાશ યુની અંદર. ખ્યાલ આવે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરળ સમ છે આવડા, બરાબર. એટલે આપણે ફટાફટ આનું ડિસ્કશન કરીએ છીએ. અઘરા સમ આવશે ત્યારે હું તમને વધારે ડીપમાં એની અંદર સમજાવીશ, કમ્પ્લીટ. તો ત્યારબાદ આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર ફાઇવ તરફ. એક્ઝામ્પલ નંબર ફાઇવ, બરાબર. શું કહેવામાં આવ્યું છે પાંચ નંબરના ઉદાહરણમાં? તો જોઈએ, એક પેટીમાં ચાર લાલ અને ત્રણ લીલા દડા છે, એટલે કુલ કેટલા થયા, સાત થયા. તેમાંથી એક લાલ દડો મળવાની સંભાવના શોધો, બરાબર. જો હવે સંખ્યામાં આપણે સંભાવના હોય છે, હું અહીં લખું છું, એક જે અહીં દોરું છું તમને ખબર પડે, આ એક પેટી છે, એમાં ચાર છે ને લાલ છે અને ત્રણ કેવા છે, લીલા છે. તો કુલ કેટલા થયા, સાત કુલ થઈ ગયા, બરાબર. હવે આની અંદરથી આપણે એક દડો પસંદ કરવી, અને એ એક દડો કેવો હોય, લાલ, એક લાલ દડો પસંદ થાય, બરાબર. એવું આપણને કીધું છે, ખબર પડી કે કુલ. તો એને કુલ સંભાવના કેટલી થાય, તો એ છે અને સફેદ દડો મળે તે ઘટના આપણે કહીએ, બરાબર. એ આપણે કુલ પરિણામો, તો અહીંયા લખું છું, સા કુલ સાત જે છે આપણા પરિણામ બનાવો, તેમાંથી એક દડો પસંદ કરવાનો છે, બરાબર. સાતમાંથી કેટલા દડા પસંદ કરવાના છે, એક. તો કુલ પરિણામ આપણને મળશે
તો આને આપણે ઘટના એ કહીએ છીએ. જો આ આ કેવી રીતના થાય, ઘટના એ બરાબર શું મેળવવાનું છે, તો કે પસંદ કરવામાં આવેલ, પસંદ કરવામાં આવેલ એક દડો લાલ હોય, બરાબર, એ મેળવવાનું છે, એ આપણે મેળવવાનું છે. તો કુલ દડામાંથી એક દડો પસંદ કરવાનો છે, તો કુલ પરિણામ એન એટલે કેટલા થાય, તો કે સાત છે, એમાંથી પસંદગી એટલે સી આવશે, એટલે એન એટલે કુલ પરિણામ આપણે સાત મળશે, એન મળી ગયા. હવે શું મેળવવાનું છે, તો કે સાનુકૂળ પરિણામો, જેને આપણે કહીશું એમ, એટલે એમ એટલે સાનુકૂળ પરિણામો. હવે કયો દડો પસંદ કરવાનો છે, લાલ. લાલ દડા છે કેટલા આપણી પાસે, ચાર, બરાબર. તો ચારમાંથી એક દડો લાલ પસંદ થાય, ચારમાંથી એક દડો લાલ પસંદ થાય, એટલે અહીંયા એમ સાનુકૂળ પરિણામો કેટલા આવશે, ચાર. ખ્યાલ આવ્યો, મળી ગયા. આ કુલ પરિણામો, કુલ પરિણામો, અને આ છે એને કહીશું આપણે સાનુકૂળ પરિણામો. હવે એની ઘટનાની સંભાવના લખવી હોય તો પી એ બરાબર એમના છેદમાં એન, એમ એટલે કુલ પરિણામો કેટલા છે, એન તો કે સાત, અને એમાંથી મેળવેલા સાનુકૂળ પરિણામ કેટલા એવા, ચાર. તો આ જે છે એ સંભાવના, એટલે કુલ જે છે સાત દડા, એમાંથી એક દડો લાલ પસંદ થાય એની સંભાવના કેટલી, ચારના છેદમાં સાત. ભાગાકાર કરો ને ગુણ્યા સો કરો તો ટકાવારીમાં મળી શકે છે, બરાબર. એવું આપણને કીધું નથી, ફક્ત આપણને આ વિગત જ દર્શાવવાની કીધી છે, બરાબર. તો ખૂબ જ સરળ સમ હતા વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે જે આ અહીંયા દાખલા સમજ્યા છીએ એ તમને આશા રાખું છું કે ખ્યાલ આવ્યો હશે, સમજાણા હશે, બરાબર. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં, ખ્યાલ આવ્યો હોય તો, બરાબર. તમારા વિદ્યાર્થી મિત્રો જે તમારા ગ્રુપ સર્કલમાં ધોરણ બારમાં તમારા ફ્રેન્ડ છે એને વધુ ને વધુ આ વિડીયો શેર કરો, જેથી કરીને એ વિદ્યાર્થીઓ પણ આના જે સમ છે, સંભાવનાનું ચેપ્ટર જે ધોરણ બાર કોમર્સમાં આવે છે એ સમજી શકે, બરાબર. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એટલા સુધી રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં બીજા જે સમ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.